કોરોનાની મહામારીના લોકડાઉન દરમિયાન કચ્છના પાટનગર ભુજમાં કોરોના વોરિયર્સ તરીકે ચર્ચામાં રહેલી મહિલા કોન્સ્ટેબલને એસીપી દ્વારા સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. મહિલા પોલીસ મથકમાં સ્ટાફ અને અધિકારી સાથે ગેરવર્તન બદલ સજા અપાઈ છે. જોકે જે તે સમયે લેડી કોન્સ્ટેબલની થયેલી બહોળી પ્રસિદ્ધિ પણ આ પાછળ કારણભૂત હોવાની ચર્ચા છે. પશ્ચિમ કચ્છના ભુજ ખાતે લોકડાઉન સમય બાળક સાથે ફરજ બજાવી કોરોના વોરિયર્સ તરીકે સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેલી મહિલા કોન્સ્ટેબલના ગેરવર્તન અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થતા નવનિયુક્ત એસીપી સૌરભસિંહ દ્વારા કડક એક્શન લઈને આ મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી નાખવામાં આવતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. ભુજ મહિલા પોલીસ મથકના જીઆરડી તરીકે ફરજ બજાવતા અલકાબેન દેસાઈ નામના મહિલા કર્મચારી સામે પોલીસ મથકમાં સ્ટાફ અને અધિકારી સાથે ગેરવર્તન કરવા હોવા બાબતે તેમના સામે કડક કાર્યવાહી કરવા સબ પશ્ચિમ સબ પોલીસ વડા રજૂઆત કરાઈ હતી, જેને પગલે અલકાબેનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે. જોકે પોલીસ બેડામાં તરહે તરહેની ચર્ચા થઈ રહી છે. અલકાબેન દેસાઈ લોકડાઉન સમય મહામારીની પરિસ્થિતિમાં ફરજને મહત્વ આપીને પોતાની 6 માસની બાળકી સાથે રાખીને ડ્યુટી પર જોવા મળતા હતા, જેને લઈને તેઓ કોરોના વોરિયર્સ તરીકે ભારે ચર્ચામાં રહ્યા હતા. મીડિયામાં પણ તેઓની નોંધ લેવાઈ હતી. તેઓની પ્રસિદ્ધિ ઉપર અધિકારીઓએ ન ગમતા આ પગલા ભરાય હોવાનું માનવામાં આવે છે. લોકડાઉન દરમિયાન રાઉન્ડમાં નીકળેલા તે સમયમાં ઈજીએ કોન્સ્ટેબલને દીકરી સાથે ફરજ બજાવતા જોતા નિષ્ઠા બદલ અભિનંદન આપી એક અધિકારીને ઠપકો આપી અલકાબેનને ફિલ્ડના બદલે ઓફિસનું કામ સોંપવા સૂચના આપી હતી. કદાચ આ કારણો પર સસ્પેન્ડ પાછળ કારણભૂત હોઈ શકે. અલકાબેન અને તેના પતિ ગૌતમભાઈ પણ ભુજ પોલીસમાં ફરજ બજાવે છે. તાજેતરમાં નવનિયુક્ત થયેલા એસપી સૌરભસિંહે જણાવ્યું હતું કે મેં તપાસના આધારે સસ્પેન્ડના પગલા લીધા છે. તપાસ રિપોર્ટમાં લેડી કોન્સ્ટેબલ કસુરવાર ઠરાતા કાર્યવાહી કરાઈ છે. આ બાબતે અલકાબેનને પૂછતા તેઓએ હાલમાં કંઈ પણ કહેવાની અસમર્થતા દર્શાવી હતી. द्वारा सस्पेंड किया गया है, तो क्या वजह है उसको सस्पेंड करने की? उसके अगेंस्ट एक कंप्लेंट आई थी मिसबिहेवियर की सीनियर्स के साथ, और उसकी इंक्वायरी करवाई गई थी डिटेल में. उस इंक्वायरी के अंत में उनको कसूरदार पाया गया, इस वजह से एक्शन लिया गया है. कोरोना के लॉकडाउन के दरमियान तो सर वो एक स्टार बन चुकी थी, क्योंकि वो अपनी 6 महीने की बच्ची को ड्यूटी पे लेके आ रही थी, और अचानक से उनका ये सस्पेंशन होने की वजह से थोड़ी अपड़ा तपड़ी है आपके पुलिस बेड़े में. तो नहीं, ऐसा कुछ नहीं है, ऐसा कुछ नहीं है. जो भी एक्शन लिया गया इंक्वायरी करवाने के बाद लिया गया है, कोई सडन या कुछ बिना सोचे समझे नहीं लिया गया है. उसमें प्रॉपर इंक्वायरी हुई है, ऑफिसर सीनियर ऑफिसर ने की है. इंक्वायरी में उनको कसूरदार पाया गया, इसलिए एक्शन लिया गया है. हमारा डिपार्टमेंट का जो प्रोसीजर होता है, प्राथमिक इंक्वायरी करवाते हैं, आगे डिपार्टमेंटल प्रोसीडिंग्स होती हैं, तो उसका प्रोसेस हमने फॉलो किया है. इसमें अलकाबेन की वजह से ऊपर से कोई आपको बोला गया है कि भाई मैं निर्दोष हूँ, ऐसा कुछ? उनको पूरी तक दी गई, उनका निवेदन भी लिया गया उस इंक्वायरी में, और उसका इंक्वायरी में जो निवेदन लिया गया, बाकी लोगों के निवेदन लिए गए, उसके अंत में प्राथमिक तपास जिन्होंने की है अधिकारी ने, उनको उसको कसूरदार पाया है. एंड वो हमने देखा है, मैंने रिपोर्ट देखी है खुद, एंड वो कसूरदार पाई गई है, एंड उसके बाद मैंने डिसीजन लिया है. मैंने ऐसा सुना है उनका पहले जो निवेदन दिया गया था, मैं इसके बारे में और बात नहीं कर सकता, ये हमारे